રાત્રિના સમયે હાઈવે પરથી પસાર થતા અનાજ ભરેલા શંકાસ્પદ ટ્રકને રોકીને તલાશી લેતા કાગળો વિના માલની હેરાફેરી કરવામાં આવતી હોવાથી એલસીબી ટીમે ટ્રકમાં સવાર બંને ઇસમોની અટકાયત કરીને ટ્રક અને મુદ્દા માલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રિના સમયે હાઈવે પરથી પસાર થતા અનાજ ભરેલા શંકાસ્પદ ટ્રકને રોકીને તલાશી લેતા કાગળો વિના માલની હેરાફેરી કરવામાં આવતી હોવાની એલસીબી ટીમે ટ્રકના સવાર બંને ઇસમોની અટકાયત કરીને ટ્રક અને મુદ્દા માલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ટીમે ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન મોરબી માળિયાના હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી પાસેથી પસાર થતા ટ્રક નંબર GJ12 BT8712 નો શંકાસ્પદ જણાતા તેને આંતરીને તલાશી લેતા ટ્રકમાં 11 બોરી જુવાર કિંમત રૂપિયા 5500, ગમ ગુવારની 3 બોરી કિંમત રૂપિયા 24, મગફળીની 59 બોરી કિંમત રૂપિયા 82,600, ઘઉંની બોરી 29 નંગ કિંમત રૂપિયા 17,400, ચોખાની બોરી 29 નંગ કિંમત રૂપિયા 15,660 સહિતનો મુદ્દામાલ ભરેલો હોય આ અનાજના અને શાકભાજીના જથ્થાના કાગળો માંગતા ટ્રકમાં સવાર બંને શખ્સો કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકતા એલસીબી ટીમે ટ્રક અને તમામ મુદ્દામાલ શંકાને આધારે જપ્ત કરીને આરોપી પ્રેમજીભાઈ ખાના પરમાર અને પાણાભાઈ કરમણભાઈ પટેલ એ બંનેની અટકાયત કરીને વધુ તપાસ ચલાવી છે. આરોપીઓ આ જથ્થો કચ્છમાંથી રાજકોટ લઈ જતા હોવાની કેફિયત આપી છે, જેથી એલસીબી ટીમે રાજકોટના કયા વેપારીને માલની સપ્લાય કરવા જતા હતા તે અંગે વધુ તપાસ ચલાવી છે. એક ટ્રક પકડેલ છે જેમાં ગમગુવાર ઘઉં બાજરો વગેરે ભરી 131 બોરી પકડેલી છે. આ જથ્થો માટે પ્રેમજીભાઈ અને પાણાભાઈ બે નામની સમિતિ ધરપકડ કરેલ છે. આ બંને ઇસમો આ જથ્થો કોને આપવા જતા હતા, કેટલા ટાઈમ ક્યાંથી મેળવતા હતા અને કોને આપવા જવાનું છે એ અંગેની તપાસ ચાલુ છે. અત્યારે પ્રાથમિક તપાસને એવું કહ્યું છે આ જથ્થો ખેરી ગામમાંથી કોઈ વેપારી નથી આવતો હતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેવા જવાનો હતો, તે અંગે તપાસ ચાલુ છે. તપાસ ત્યાં દૂર સુધી પહોંચવામાં આવશે અને જે કોઈ વિરુદ્ધ આમાં ઇન્ટરફિયર હશે અથવા એની કોઈ જુનાઈ કૃત્ય બનતું હશે તેમને પુનઃદાખલ કરીને કાર્યવાહી. રવિ મોટવાની, મોરબી.